ઘરે કરીને તમે નામ લખ્યું, તમે જવો તો ખરા. આપડે કેક રેડી છે નરેશભાઈ, આપડે અમે વયા ગયા પાછા, મસ્ત નામ લખીને આપડે રેડી કરું તો પાછા વયા જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શિયારામ, હર માધવ, વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 11:30, બહાર જવું થવાયું છે. અને આજે આપણા એવા વિડીયો પાર્ટનર એટલે કે આપણા નરેશભાઈનો બર્થડે છે. જો કે અહીંયા આપણને હા મેં તો ન કીધું, આપણને તો કે ખબર પડી જાય ત્યારે કે બર્થડે હોય એટલે. આપણે એને બર્થડે સેલિબ્રેશન તો કરવું જ પડે ને. પાણી ચાલુ છે આપણું, બર્થડે હોય ગમે ભાઈ, પણ આ કામ રૂકે એમ કે આમાં રજા ન હોય. આની વાર તો બર્થડે હોય ખેડૂતો ને, આની વાર બર્થડે હોય ભાઈ. અત્યારે આપણે મોસ્ટ ઓફ હું કાલે ચાલુ કર્યું હતું પાણી, તો આજે થોડાક ક્યારે છે. ઓલો બધા પીંજા ઓલો ભાગ પછી આ ખેતર માં થાય ત્યાં સુધી. તો નામ લખ્યું તો બરાબર, પણ આમ નામ દેખાયા નઈ આપડે. એટલે બર્થડે બોય તો આમ ભાઈ જાય જબરું છે. This is your cake, your chocolate cake. And this is yo, chu, iska birthday hoti, jo udhar jati, kyunki abhi hamara English mein thoda mel nahi padi. Abhi thodi der mein aaye, to hum phir cake cutting kare. To apni cake ready se, Naresh bhai apna hame bhai gaya paasa, mast hai naam lakhin apne ready karu to paasa ho jaye. Leonela. આ અમારા બર્થડે બોય આટો મેં એટલી મહેનત કરી પણ બોલો કેક નથી કાપતા. આમાં કઈ પ્રોબ્લેમ છે? મસ્ત ચોકલેટ છે. ઉભે તમારું મેં નામ લખું, તમારે આવવાનું છે કે નહીં? નકર હું ત્યાં લઈને આવું. કોઈ આપડે ઇજ્જત નહી યાર કેક ની. કેટલી લાકડી ભેગી કરી કરીને મેં નામ લખ્યું, તમે જવો તો ખરા. પેલો બટકો આપડે નરેશભાઈ ખવડાવીશું, કારણ કે બર્થડે હોય પેલા ને બટકું ખાય. તો આપડે અત્યારે કઈ નઈ, બીજો કેક તો રેવા દઈએ, પણ આ ખાઈ જાય. કેક નું પછી રાખ છે બીજું. તમારા ભરતભાઈ નું મકાન થઈ ગયું રેડી, અત્યારે પાણી છાંટવાનું કામ ચાલુ છે. તો અમને કટાવણી આપો એટલે અમે અહીંથી નીકળીએ. લાય હું છાંટું સાહેબ, લઈએ હા તો પછી લઈ લે. વરી જાય કોણ પલ્લે ગયા અમારા, એ અમારા ભરતભાઈ કા મકાન હે. આજ બારિશ હોને વાલી હે. આમાં ભરતભાઈ નું જૂનું મકાન, આજ વરસાદ નું વાતાવરણ ફૂલ જામી ગયું છે. કોને ખબર હવે એક બે દિવસ માં આવશે એવું લાગે. ખીજ્યો
મોટી હતી કે એક જ હતી? ટ્રેક્ટર જો આપણું આમ આપણે કરી દઈએ વિડીયો ચાલો. અત્યારે આપણે આમાં બ્લોકનું આપણે રિનોવેશન કરવાનું છે. આપણે આ ફરજાનું રિનોવેશન માનો કે થોડોક ચેન્જીસ લાવવાનો છે આમાં. તો એ હું કરવાનું છે, તમે વિડીયોમાં બનાવી રહેજો. કારણ કે આ બધું એક દિવસમાં તો કંઈ થવાનું નથી અને એક વિડીયોમાં કંઈ થવાનું નહીં. તો બધા બ્લોક પહેલાં તો આપણે મસ્ત પહેલાં કાઢવાના છે. તો એમાં આપણી મદદ એ રહેશે આપણે નરેશભાઈ હું આવ્યા. અને આ ગાય ભેંસુનું જે ખાવાનું ગમાણ છે એ બધા આપણે શોખે હેરવેર કરતા થાય. અહીંથી બધું પાણી નીકળી જાય. કેમ કે આમાં બધું આપણે પેલું ખડ ને આ અંતર નાખીએ ને એટલે બધું ધૂળ જામવા માંડે. એ બધી ધૂળ સાફ થઈ જાય. આપણે ચાર આમ કહેવાય ને કે મસ્ત એક છોકરી પાડી દીધી. હવે અહીંથી કામ ઉપાડવાનું છે આ બધું. તો એટલું તો ભરી દીધું મેં ગમેન્ટ. આમાં પાણી ભરીને અને મસ્ત પેલા ધોવા દો, કારણ કે પેલા ફિટ કર્યા હતા તો બધે ગરો ગરો થઈ જશે. હવે તો આવેલા હતા એ ભાંગવામાં કઈ કેવરાવે? આ તો તમે વચમાંથી ગાબડું પડો ને એ જ કેવરાવે. પછી નો ક્યાંય કેવાલું થાય તો આપણે રિનોવેશન કરવાનું છે. તો પેલા બધું મસ્ત ઉખડવું પડી જાય ને ઉખડે અને પાછો અને થોડુંક ચેન્જીસ લે શું કહે કે હવે કઈ રીતના કરવાનું છે તો ખબર નહીં. પણ થોડેક વિડીયોમાં બનાવી રહેજો. વરસાદનું વાતાવરણ થાય ને મને લાગે. તો અમારા દાદી જ્યારે આપણે બધું ઘરમાં બધી ગાલી કરવાની છે, લીપણા કરવા મતલબ ગાર કરવાની છે મસ્ત. આપણે પેલા જૂનું પેલા રીત હતી, જૂની પરંપરા. જૂના મકાન હોય હજી આવું બધું કરે, નવા માતા હવે સિમેન્ટ હોય એટલે કંઈ કરતા નથી. લાદી ખેતરમાંથી ધૂળ હારવાની, પછી સાણ હારવાનું, પછી ગોતર નાખવાનું ઘઉંનો ભૂકો, પછી બધું ભેગું કરવાનું, બધું ભેગું કરવાનું. એ કાપી એ બાળી નથી, કુસો હતો. એવી જ હતી પણ બળી ગઈ. એમાં ઇંદર તો નહીં જાય, ઇંદર થોડું આવે. હા બહુ પ્રેસ ની મારતો આમે નળી કાઢ નાખ છે. નોર્મલ રાખી જાય આમ થોડું. તો આ પૂરી કઈક શિકાર કરે છે. કેનો શિકાર કરે? કઈક અહીંયા કોને ખબર કઈક ઝાડો ઉપર હશે એની પાછળ પાછળ દોડી હતી. મારે જેમ કઈ ફુગાય એમ તો છે નહીં. હેલો હાલે તો અત્યારે ફાઇનલી આ કામ બધું પતી ગયું અને સાંજનો સમય થઈ ગયો. આપણે મસ્ત બધા બ્લોક કાઢ નાખ્યા એકદમ કઈક અટેન. જો તો પેલા લાઇટ ચાલુ કરી દઈએ આપણે અહીંથી. જો બતાવું ને તો બધા બ્લોક કાઢી અને આપણે ઢીકલો કરી દીધા. હવે આનું કામ એ રહેશે કે આમાં થોડીક ધૂળ પૂરવાની રહે જ્યાં સુધી આમાં ધૂળ નહીં પૂરાય. અને પછી આપણે ગામમાંથી કારીગર આવશે એટલે એ મસ્ત પેલા લેવલ કરશે. પેલા કરતા થોડુંક ઓછું લેવલ કરવાનું છે એટલા માટે. અને પછી પાછા ફિટ કરવાના છે બ્લોક. પણ એને પાછા ધોઈ ધોઈ અને સાફ કરીને પાછા કરવા દો. તો હજી એમ કહેવાય ને કે 5-6 મહિના જેવું થયું આ, આમ તો વધારે થઈ ગયું હે. તો અહીંયા આપણે એ જ વ્યક્તિ છે પેલા થોડીક લાઈટ
કે જે આપણે કાલના વિડીયોમાં આપણે ડિસ્કો કરતા હતા, અને તમે વિડીયોમાં જોયા હે ફોન જોવાય નહીં બહુ. તો ચલો, સાંજનો સમય થઈ ગયો, 7-8 વાગી ગયા, અને આપણે આજે બધા માલ ના અહીંયા રહેવાના. આ તો જોવાની આખું કેવી દેખાય, એ આવાજ ભૂત તાયા ભૂત. તો બધા આપણે ગયું લે લે છોટા છા ભૂત છોટા છા. અહીંયા એક ભૂત હતું, તો નાનું એવું ભૂત, શાંત છે શાંત ભૂત, એને એમ કઈ. તો આજે શાક બનાવવાનું છે, ગવાર અલા પ્યો રીંગણા ઉકો કઈ બધું કોઈ આખા રીંગણા આખા રીંગણા કરવાના હોય. તો મેડ બાય માય મમ્મી, અને એ કેરી થોડી સી બિગડ ગઈ હે, ઓર આપ બેંગન કે સબ્જી ઓર સાથ સાથ મે ખીચડી બનેગી. દેખાય જો આપણે હવે દેખાય ઇશ્કેઉ. તો ચાલો મળીએ હવે કદાચ કાલ કે પછી થોડી વાર પછી, જોઈએ હવે વિડીયો કઈ રીતના રહી.